विद्यार्थी मित्रों धोरण 11 एमां प्रकरण 7 नी अंदर क्रमचय संचय में आपणे 7.1 अने 7.2 सुधी जोयेलुं। हवे आपणे 7.3 ना दाखलाओनो अभ्यास करीशुं। एमां क्रमचयनुं सूत्र एनपीआर नुं सूत्र आपणे समझेला एनो उपयोग करीशुं अने समस्वरूप क्रमचयनुं सूत्र पण जोईशुं। એ સૂત્ર આગળ સમજીશું જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે। અત્યારે દાખલા નંબર 1 લઈએ છીએ। 1 થી 9 અંકનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય પુનરાવર્તન સિવાય। 1 થી 9 8 સ્વાધ્યાય 7.3 પહેલો દાખલો 1 થી 9 અંકોનો उपयोग करी त्रण अंकोनी केटली संख्या बनावी शकाय। अहीं आगळ आपणने कंडीशन आपेली छे पुनरावर्तन सिवाय। અંકોના પુનરાવર્તન સિવાય એટલે આપણે અંકોનો એક જ વખત ઉપયોગ કરવાનો છે। હવે 1 થી 9 એટલે કુલ 9 અંકો થયા। આ 9 અંકોમાંથી 3 અંકો પસંદ કરવાના છે બરાબર। તો 9 અંકોમાંથી 3 અંકો ની ગોઠવણ કરી बनती कुल संख्या 9P3। कुल घटक 9 છે એમાંથી 3 ઘટકો ને क्रम में गोठवाना છે। અહીંયા આગળ क्रम નું મહત્વ છે। જો દાખલા તરીકે 4-3-2 હોય એમાં ચોગડો તગડો ને બગડો 432 થાય પણ તગડો આગળ આવી જાય તો 342 થઈ જાય। એટલે આ પ્રમાણે क्रम નું મહત્વ હોવાથી क्रमचय सूत्र વાપરીશું। 9 કુલ ઘટકો છે 1 થી 9 અંકો એમાંથી 3 અંકની સંખ્યા બનાવવા માટે 3 ઘટક વાપરવા 9P3 સૂત્ર છે 9 ફેક્ટોરિયલ / 9 − 3 ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ / 6 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ એટલે 9 × 8 × 7 × 6 થી પાછળના બધા ભાગ્યા 6 ફેક્ટોરિયલ। આ 6 ફેક્ટોરિયલ અને આ 6 ફેક્ટોરિયલ આપણે ઉડાડી દઈએ। 8 × 9 = 72 × 7 = 14 + 1 = 50 504 માટે 504 સંખ્યા બને આ આપણો પહેલો જવાબ થશે દાખલા નંબર 1। હવે દાખલા નંબર 2 જે છે એની વાત કરું છું। દાખલા નંબર 2 એની રકમ આ પ્રમાણે છે। અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય। હવે અહીંયા આગળ 4 અંકની સંખ્યા હોય હવે એની પોઝિશન વિચારીએ। એમાં આ છેલ્લો અંક એકમનો અંક હોય દશક શતક અને હજાર। હવે અહીંયા આગળ આપણી પાસે કુલ અંકો કેટલા તો 0 થી 9 કુલ અંકો કેટલા થશે 0 થી 9। હવે અહીંયા આગળ 0 થી 9 કુલ અંકો છે એટલે આપણે સંખ્યામાં ગણીએ તો 10 અંકો કહેવાય। હવે આમાં જે 1000 નું સ્થાન છે ને એ તમારે 0 થી ના ભરાય। જો 1000 નું સ્થાન તમે 0 થી ભરો તો એ સંખ્યા 3 અંકની થઈ જાય। આપણે સંખ્યા 4 અંકની બનાવવાની છે એટલે કે પ્રથમ
કૌંસમાં કયું સ્થાન? તો કે હજાર. શૂન્ય સિવાયની સંખ્યાથી ભરી શકાશે. માટે પ્રથમ સ્થાન ભરવાના પ્રકાર 9 થાય. કુલ 10 અંક હતા, એમાંથી 0 નો ઉપયોગ આપણે કરવાનો નથી. તો 0 સિવાયની બધી સંખ્યાઓ વિચારીએ તો 9 સંખ્યા છે, તો 9 માંથી ગમે તે મુકાય એટલે પહેલું સ્થાન 9 રીતે ભરાય. હવે એક સંખ્યા અહીં વપરાઈ ગઈ, હવે 0 નો ઉપયોગ કરી શકાય, બરાબર. તો બીજું સ્થાન એટલે શતકનું સ્થાન. જો કુલ 10 સંખ્યા હતી, એમાંથી 0 પહેલા એક બાજુ મૂકી દીધો, આપણી પાસે 9 રહી, 9 માંથી ગમે તે પસંદ કરી દીધો, 8 રહે, હવે 0 અંદર ઉમેરી દીધો એટલે શૂન્ય સહિત સંખ્યા 9 થઈ ગઈ. એમાંથી 9 માંથી ગમે તે પર થાય એટલે 9 રીતે થશે. હવે ત્રીજું સ્થાન, ત્રીજું કયું સ્થાન છે? દશકનું. એક સંખ્યા ઓછી થઈ ગઈ એટલે. અને ચોથું એકમનું સ્થાન. એ કેટલી રીતે ભરી શકાય? તો 7 રીતે. માટે કુલ બનતી સંખ્યા આ બધાનો ગુણાકાર 9 × 9 × 8 × 7. 9 × 9 = 81, અને 81 ના આપણે 8 × 7 = 56 વડે ગુણીએ તો 4536 થશે. માટે કહી શકાય કે કુલ આટલી સંખ્યાઓ બનશે. આ હતો દાખલા નંબર 2. અહીં આગળ 7 રીતે એકમ ભરી શકાય. હવે આપણે દાખલા નંબર 3 વિશે વાત કરીશું. ત્રીજા દાખલામાં એવું કીધું છે કે 1, 2, 3, 4, 6 અને 7 આ અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય. તો કયા કયા અંકોનો કીધો છે? દાખલા નંબર 3 માં 1, 2, 3, 4, 6 અને 7 અંકોનો ઉપયોગ કરી કેટલા અંકની બનાવવાની છે? તો 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને. અને અહીંયા આગળ કન્ડિશન આપેલી છે પુનરાવર્તન સિવાય. હવે અહીંયા આગળ 3 અંકની સંખ્યા બનાવી છે તો આપણે એનું જો પોઝિશન ચાર્ટ બનાવીએ વિચારીએ તો યુગ્મ સંખ્યા પહેલા તો કોને કહેવાય? જે સંખ્યાનો એકમનો અંક યુગ્મ એટલે કે બેકી હોય એ સંખ્યા યુગ્મ સંખ્યા કહેવાય. એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ તો આપણી પાસે યુગ્મ સંખ્યાના અંકોની વાત કરું તો 2, 4 અને 6 આ 3 છે. એટલે એકમમાં કાં તો 2 મૂકી શકાય, કાં તો 4 મૂકી શકાય, કાં તો 6 મૂકી શકાય, તો સંખ્યા યુગ્મ બને. એટલે એકમનું સ્થાન ભરવાના પ્રકાર આ 3 માંથી ગમે તે એટલે 3 રીતે, કારણ કે આપણે સંખ્યા યુગ્મ બનાવવાની છે. હવે એક પસંદ થઈ ગઈ, આપણી પાસે કુલ સંખ્યા 6 હતી, એમાંથી એક સંખ્યા પસંદ થઈ ગઈ, તો હવે દશકનું સ્થાન કેટલી રીતે ભરી શકાય? આ
જો આપણી પાસે પહેલા કુલ અંકો છ હતા, આ છ અંકમાંથી આપણે એકમમાં એક અંક મૂકી દીધો, આપણી પાસે અંક વધ્યા પાંચ. આ પાંચમાંથી કોઈ પણ એક અંક મૂકી શકાય, પાંચ રીતે મૂકી શકાય. દશકનું સ્થાન ભરવાના પ્રકાર પાંચ થશે. હવે શતકનું સ્થાન ભરવાના પ્રકાર, તો હવે જુઓ આપણી પાસે પહેલા કુલ છ અંક હતા, એમાંથી એકમ ભર્યો, પાંચ અંક વધ્યા, દશક ભરી દીધો, હવે ચાર અંક વધ્યા. આ ચારમાંથી કોઈ પણ એક મૂકી શકીએ એટલે ચાર. માટે બનતી યુગ્મ સંખ્યાઓ મૂળભૂત સિદ્ધાંત મુજબ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર થશે, તો આવી સાઈઠ સંખ્યાઓ બનશે. તો આ હતો દાખલા નંબર ત્રણ. હવે આપણે દાખલા નંબર ચાર વિશે વાત કરીશું. ચોથો દાખલો, ચોથા દાખલાની રકમની વાત કરીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ અંકોનો ઉપયોગ કરી ચાર અંકની કેટલી સંખ્યાઓ બને, આમાંથી કેટલી સંખ્યા યુગ્મ હોય. એટલે આપણને બે પ્રશ્ન કર્યા છે. પહેલા તો ચાર અંકની કુલ કેટલી સંખ્યાઓ બને એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન છે કે કેટલી સંખ્યા આમાંથી યુગ્મ હોય. તો આપણે કયા કયા અંકોની પસંદગી કરવાની છે? એક બે ત્રણ ચાર અને પાંચ અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય વાત છે અહીંયા ચાર અંકની કેટલી સંખ્યા બને. અને તેમાં યુગ્મ સંખ્યા કેટલી હોય? બે પ્રશ્નો છે આપણી સામે. આપણી પાસે કુલ અંકો છે પાંચ. આ પાંચ અંકો છે એની અંદરથી આપણે ચાર અંકની સંખ્યા બનાવવાની છે, એટલે ચાર અંકોની પસંદગી કરવાની છે. તો અહીંયા આગળ પાંચમાંથી ચાર અંકોના ક્રમમાં ગોઠવવાના પ્રકાર 5P4 થઈ જાય આમ જોવા જઈએ તો. બરાબર, તો પહેલા આપણે ક્રમચય સૂત્રનો ઉપયોગ કરીએ. તો પાંચ અંકોમાંથી ચાર અંક પસંદ કરી બનતી સંખ્યા 5P4. તો 5 ફેક્ટોરિયલ અપોન 5 ઓછા 4 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ અપોન 1 ફેક્ટોરિયલ એટલે શું થશે? તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, એક ફેક્ટર ઉડી જશે. 5 ચોક 20, 20 તરી 60, 60 2 120, તો કુલ 120 સંખ્યા બનશે. આ રીતે પણ તમે કરી શકો છો. આ રીતે ન કરવું હોય તો એકમનો પસંદ કરવાના પ્રકાર પાંચ, દશક અંક પસંદ કરવાના પ્રકાર ચાર, શતક અંક પસંદ કરવાના પ્રકાર ત્રણ, અને હજારનો અંક પસંદ કરવાના પ્રકાર બે. માટે કુલ પ્રકાર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરો તો પણ 120 થશે. પણ હવે યુગ્મ સંખ્યા કેટલી? પહેલો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો કે કુલ સંખ્યા 120 બને. હવે યુગ્મ સંખ્યાની વાત કરું છું. તો યુગ્મ સંખ્યાની જ્યારે વાત આપણે કરીએ ત્યારે આજે ચાર અંકની સંખ્યા બનાવીએ છીએ એમાં એકમનો અંક યુગ્મ હોવો જોઈએ. એટલે એકમનો અંક બે અથવા ચાર, બેમાંથી ગમે તે એક રીતે ભરી શકાય છે. બરાબર, તો એકમનો અંક ભરવાના પ્રકાર હજુ આપણી પાસે કુલ અંક હતા 1 2 3 4 5. આપણે યુગ્મ સંખ્યા બનાવી હોય તો 4 હોય તો યુગ્મ થાય, 2 હોય તો યુગ્મ થાય. આમાંથી ગમે તે 2 લઈ શકે, 2માંથી ગમે તે 1 લઈએ તો 2 પ્રકારે થાય. પછી દશક, શતક અને હજારના અંક અનુક્રમે આપણી પાસે કુલ 5 અંક હતા, એમાં એકમમાં એક અંક વપરાઈ ગયો. કેટલા અંક વધ્યા? 4. તો આપણે દશકમાં 4 રીતે કરી શકીએ. 4 માંથી 1 વપરાઈ ગયો, શતક 3 રીતે થાય,
એમાંથી એક વપરાય ગયો તો હજાર નો અંક છે, બે રીતે પસંદ થાય. માટે કુલ સંખ્યા બરાબર બે ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે, તો ચાર દુ આઠ, આઠ તરી ચોવીસ, ચોવીસ દુ અડતાલીસ થશે. તો આપણી પાસે કુલ સંખ્યાઓ બને છે 120, એમાંથી 48 સંખ્યા એવી હોય જે યુગ્મ હોય. એટલે અહીંયા આગળ વાત કરું તો પેલું બે રીતે પસંદ થશે, પછી ચાર ત્રણ અને બે રીતે. આ તો દાખલા નંબર ચાર. હવે આપણે દાખલા નંબર પાંચ વિશે વાત કરીશું. તો દાખલા નંબર પાંચ ની રકમ જોઈએ. દાખલા નંબર પાંચ માં એવું કહ્યું છે, આઠ વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલી રીતે પસંદ કરી શકાય. આપણે ધારી લઈશું કે એક વ્યક્તિને એકથી વધુ પદ આપતા નથી. એટલે અહીંયા આગળ આપણી પાસે કુલ વ્યક્તિ આઠ છે, રકમ નથી લખતો. હવે આ આઠ વ્યક્તિમાંથી પ્રથમ આપણે અધ્યક્ષ પસંદ કરવાનો છે. તો આઠ વ્યક્તિમાંથી અધ્યક્ષની પસંદગી ના પ્રકાર આઠ થશે. હવે આપણે એક અધ્યક્ષ પસંદ થઈ ગયો. હવે માણસો કેટલા વધ્યા? તો કે સાત. આ સાત વ્યક્તિમાંથી આપણે ઉપાધ્યક્ષની પસંદગી કરવાની થશે. બાકી રહેલા સાત વ્યક્તિમાંથી ઉપાધ્યક્ષની પસંદગી ના પ્રકાર સાત થશે. અધ્યક્ષ આઠ રીતે પસંદ થાય, ઉપાધ્યક્ષ સાત રીતે પસંદ થાય, તો કુલ પસંદગીના પ્રકાર આઠ ગુણ્યા સાત. આમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કુલ 56 રીતે પસંદ કરી શકાય છે. એના પછી જે દાખલો આવે છે, દાખલા નંબર છ, એની અંદર આપણને એક રેશિયો ગુણોત્તર આપેલો છે, એન માઇનસ વન પી થ્રી જેમ એન પી ફોર ઇઝ ઇક્વલ ટુ 1:9 કીધું છે. તો એન શોધો. આપણને એનપીઆર નું સૂત્ર આવડે છે, એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ. એ સૂત્ર મુજબ અહીં વિચારવું છે, એન માઇનસ વન પી થ્રી જેમ એટલે અપોન એન પી ફોર ઇઝ ઇક્વલ ટુ 1:9. પહેલા હું આ ઉપરના સૂત્રનું સિમ્પ્લિફિકેશન કરું છું, ધ્યાન રાખજો. એન માઇનસ વન ફેક્ટોરિયલ, નીચે આ બંનેની બાદ બાકી, જેમ એનપીઆર નું સૂત્ર એન માઇનસ આર થતું હતું એ રીતના એન માઇનસ વન માઇનસ ત્રણ ફેક્ટોરિયલ. આ પહેલાનું સરળરૂપ થઈ ગયું. બીજાનું નીચે છેદનું, તો અહીંયા નીચે એન ફેક્ટોરિયલ આવશે અને છેદનો છેદ ઉપર જતો રહેશે, એન માઇનસ ચાર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1:9. હવે અહીંયા આગળ જો તમે સાદરૂપ આપો છો તો આ એન માઇનસ વન ફેક્ટોરિયલ ગુણ્યા એન માઇનસ ચાર ફેક્ટોરિયલ અપોન આ માઇનસ એક ને માઇનસ ત્રણ એટલે એન માઇનસ ચાર ફેક્ટોરિયલ. આ એન ફેક્ટોરિયલ જે છે એનું થોડુંક સાદરૂપ આપણે આપીએ તો એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા એન માઇનસ ટુ એમ છેક સુધી જવાનું, તો આની જગ્યાએ હું એન માઇનસ વન ફેક્ટોરિયલ કરી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ થશે 1:9. આ એન માઇનસ વન ફેક્ટોરિયલ કેન્સલ, આ એન માઇનસ ચાર ફેક્ટોરિયલ કેન્સલ. તો અહીં રહ્યું શું? તો કે ભાઈ 1:n ઇઝ ઇક્વલ ટુ 1:9, ચોકડી ગુણાકાર કરીએ અથવા તો વ્યસ્ત લઈ લઈએ તો એન બરાબર 9 થશે. આ થયો આપણો દાખલો, દાખલા નંબર 6. હવે આપણે આગળ વાત કરીશું આગળના દાખલાની.
तो सातमा दाखला नी बात करिए। चलो सातमो दाखलो भी आना जेवो छे, एनी अंदर 5PR इज इक्वल टू 2 times 6PR-1। फाइव पी आर इज इक्वल टू 2 times ऑफ 6PR-1, तो आर सो तो थोड़क साद रूप अपने आपता जाइए जोड़े जोड़े। 5PR એટલે 5 factorial અપોન 5 minus r factorial થઈ ગયું આવું, 2 × 6 factorial અપોન 6 minus r-1 factorial આપણે સૂત્ર વાપરી છે, બીજું કંઈ કર્યું નથી। હવે આપણે અહીંયા આગળ હજુ થોડુંક સાદરૂપ આપણે આપીએ તો 5 factorial અપોન 5 minus r factorial इज इक्वल टू 2 × 6 factorial अपॉन 6 minus r कौंस खोली तो +1 थी जैसे फेक्टोरियल। अब 6 minus r + 1 एट 7 minus r थी जैसे, आ 7 minus r factorial गुणाकार में लाई दीए और आ 5 factorial भागाकार में लाई जाइए तो 7 minus r factorial अपॉन 5 minus r factorial इज इक्वल टू 2 × 6 factorial अपॉन 5 factorial। हवे अहींया आगळ जरा ध्यान थी जोजो तो 7 minus r आमांथी एक घटाडू तो 6 minus r एमांथी एक घटाडू तो 5 minus r एम पाछळ घटाडता जईए, एनाथी लगता तो फेक्टोरियल लखी दईए छे। नीचे पण ए ज रीतना 5 minus r factorial राखीए छीए इज इक्वल टू 2 × 6 × 5 थी पाछळना बधा नथी लगता त्या 5 factorial लखी दईए छीए। नीचे 5 factorial आ बे उड़ी जशे ने आ बे उड़ी जशे माटे 7 - r बीजा कौंसमां 6 - r इज इक्वल टू 12 आवुं स्वरूप थयुं। हवे आनो थोड़ुक विस्तरण करी द्विघात समीकरण बनशे अने एनो उकेल मेळवो होय तो आपणे मेळवी शकीए छीए। ए सिवाय તમે અહીંયા આગળ 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે તો બંને ક્રમિક સંખ્યાને તમે સામે કમ્પેર કરશો તો પણ તમને જવાબ મળી શકે છે આર નો। તો આપણે જોઈ લઈએ છીએ દ્વિઘાત સમીકરણ બનાવીએ તો 7 × 42 7r